કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 13 જુલાઈ શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર ભારતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાથી 25 લોકો મૃત્યુ પામ્યા છે, 23 પશુઓએ જીવ ગુમાવ્યા છે, તેમજ 133 ઇમારતો ધરાશાયી થઈ છે. બિહારમાં ભારે વરસાદથી 11 લોકોના મૃત્યુ થયા છે. બિહારના મોતીહારીમાં 1 દિવસમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. અહીં તંત્રએ કલમ 144 અમલમાં મૂકી છે. વરસાદને કારણે બદ્રીનાથ યાત્રાના રૂટ પર ભૂસ્ખલન થયું છે, જેને કારણે અનેક યાત્રાળુઓ માર્ગમાં અટવાયા છે. જામનગરની જીજી હોસ્પિટલના નવા બિલ્ડિંગના 4th માળે નવું ICCU કાર્યરત થયું છે. ICCUમાં 18 બેડની સુવિધા છે. ઉલ્લેખનીય છે કે હવે હોસ્પિટલમાં CM સેતુ યોજના હેઠળ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પણ સેવા આપે છે. ઓખા પંથકના બેટ દ્વારકામાં પીવાના પાણીની તંગી છે. છેલ્લા 3 વર્ષથી અહીં વરસાદ પડ્યો નથી, પરિણામે કૂવા તળાવ સુકાઈ ગયા છે. અમુક તળાવો પર દબાણો થઈ ગયા છે. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા મહિને 1 જ વખત પાણી વિતરણ થાય છે, જેને કારણે 10,000ની વસ્તી ધરાવતા બેટમાં પીવાનું પાણી ડબલ કિંમતે વેચાઈ રહ્યું છે. જામનગરના કિરીટ રૂગના સીતાપરા ઇલેક્ટ્રિકનો શોરૂમ ધરાવે છે. કિરીટભાઈ પાસે 3 શખ્સોએ ગૌચારાના નામે 21,000નો ફાળો ઉઘરાવ્યો હતો. ફાળો ઉઘરાવનારા પૈકી એકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈ તરીકે ખોટી ઓળખ આપી હતી, જે અંગે રાજ્યમંત્રીને ખબર પડતા સત્ય હકીકત બહાર આવી હતી. આ મુદ્દે પીડિતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસના આધારે પ્રદીપ શાંતિલાલ આરંભડિયા, વિજય હમીરભાઈ મુછડિયા તથા મુકેશ કાંજીભાઈ આરંભડિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. દેશભરમાં બાળકો પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. 2019ના 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીમાં દેશભરમાં 24,000 બાળકો સાથે દુષ્કર્મના કેસો નોંધાયા છે. કુલ 24,212 FIR નોંધાઈ છે. સૌથી વધુ 3,457 કેસ UPમાં નોંધાયા છે. આવા કેસોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટે સિનિયર વકીલ વી ગિરીની ન્યાય મિત્ર તરીકે વરણી કરી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.